ધાનેરા નગરપાલિકા દ્વારા માંસ મટનનો ધંધો કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ કિરણબેન સોની દ્વારા શ્રાવણ માસની શરૂઆતમાં જ માંસ મટનનો ધંધો કરતા વેપારીઓને ધંધો બંધ કરવા માટે સૂચના આપી હતી. તેમની સામે કાર્યવાહી પણ કરી હતી. તે બાદ ફરીવાર કેટલાક લોકો પવિત્ર શ્રાવણ માસમાં પણ માંસ મટનનો ધંધો કરી રહ્યા છે તેવી માહિતીના આધારે નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાની ટીમ દ્વારા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી, દાનાભાઈ વાઘેલા, ચિરાગભાઈ સોલંકી ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વેપારી વાસમાં માંસ મટનનો ધંધો કરતા વેપારીઓ સામે પગલાં ભર્યા હતા, જેમાં કેટલાક કેબિનો પણ જપ્ત કર્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની આ કામગીરીથી ધર્મપ્રેમી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ સુલતાન પઠાણ, ધાનેરા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ ધાનેરા દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ ધાનેરા તાલુકા દ્વારા સમગ્ર ભારતમાં વરસાદ સારા પ્રમાણમાં થાય, ગૌ માતાની રક્ષા થાય, વિશ્વ શાંતિ સ્થપાય, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ મુક્ત થાય તે માટે મહાયજ્ઞ ગૌ ચિકિત્સાલય ધાનેરા ખાતે કરવામાં આવ્યો હતો. મહાયજ્ઞની શરૂઆત પહેલા ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગૌ માતાને ગોળ આપીને શુભ શરૂઆત કરી હતી. મહાયજ્ઞની શરૂઆત અમકેશ્વર શાસ્ત્રીજીએ કરાવી હતી. આ મહાયજ્ઞમાં બનાસકાંઠા વિભાગના સેવાભાવી સંચાલક હેમજીભાઈ પટેલ, બનાસકાંઠા વિભાગના સેવા પ્રમુખ શંકરભાઈ પટેલ, બનાસકાંઠા વિભાગના સમરસદાપ મંચના અધ્યક્ષ રામભાઈ સોલંકી, બનાસકાંઠા વિભાગના મુખ્ય માર્ગ પ્રમુખ વસંતભાઈ રાગી, ડીસા જિલ્લાના કુટુંબ પ્રબોધક પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ, ધાનેરા તાલુકાના કાર્યવાહ પ્રવીણભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ ધાનેરા નગરના મહામંત્રી ભીખાભાઈ પુરોહિત, ધાનેરા તાલુકા ટીમ, કાર્યકર્તા મિત્રો, ગૌ સેવા સમિતિ, સમાજ બંધુ ઉપસ્થિત રહ્યા હતા અને મહાયજ્ઞને સફળ બનાવ્યો હતો. મહાયજ્ઞ બાદ ગૌશાળામાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ને પ્રકૃતિનું જતન થાય તે સંદેશો સમાજ બંધુઓને આપ્યો હતો. અહેવાલ સુલતાન પઠાણ.